કોરોના વાયરસની દહેશતને પગલે જ્યારે 16 માર્ચથી 2 અઠવાડિયા સુધી તમામ શૈક્ષણિક સંસ્થા સાથે સ્વિમિંગ પુલ, મોલ, મલ્ટીપ્લેક્સ વગેરે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે વાત કરીએ અંબાજીની, અંબાજીમાં પણ મંદિરના 3 ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસનો કહેર દેશભરમાં ચાલી રહ્યો છે, ત્યારે સાવચેતીના પગલા રૂપે ગુજરાત સરકાર દ્વારા 16 માર્ચથી 2 અઠવાડિયા સુધી શૈક્ષણિક સંસ્થા, સ્વિમિંગ પુલ સાથે મોલ વગેરે જેવા જાહેર સ્થળોને બંધ રાખવાનો આદેશ કરાયો છે. ત્યારે આજરોજ શ્રી આરાસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સાવચેતીના ભાગરૂપે અંબાજી મંદિરના 3 ગેટ બંધ કરવામાં આવે છે. દરેક યાત્રિકો અને ગ્રામવાસીઓને શક્તિદ્વારથી જ પ્રવેશ અપાશે. અંબાજી મંદિરના 7, 8 અને 9 નંબરના ગેટ બંધ કરવામાં આવ્યા છે. શક્તિદ્વારથી દર્શનાર્થીઓના હાથ ધોયા બાદ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. આ માટે આ મંદિર ટ્રસ્ટ દ્વારા શક્તિદ્વાર પર હાથ ધોવા માટે સાબુ તેમજ પાણીની વ્યવસ્થા કરાઈ છે. પ્રવેશ કરનાર દરેક પોતાના મોઢા પર માસ્ક અથવા રૂમાલ ઢાંકી રાખે તેવી સૂચના આપવામાં આવશે. આ સિવાય મંદિરના ચાચર ચોકમાં પ્રાથમિક સારવાર કેન્દ્ર પણ શરૂ કરાયું છે. મંદિરમાં દર્શન કરતી વખતે ભીડ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. હોસ્પિટલ તરફથી અહીંયા આપણે પ્રાથમિક સારવાર કેન્દ્ર ખોલેલું છે. એને જે ટેમ્પરેચર ચેકઅપ કરવા માટે અમને ચેકિંગ કરવા મોકલ્યું છે. ટેમ્પરેચર 102 થી વધારે આવે તો અમે પ્રાથમિક કેન્દ્ર ઉપર મોકલીએ છીએ, અને એનાથી વધારે લાગે તો અમને હોસ્પિટલ રેફર કરીએ છીએ. તમારું નામ અને મારું નામ લક્ષ્મણભાઈ અર્જુનભાઈ સોલંકી, વોર્ડ સર્વન્ટ. સરમાં વિવિધ જગ્યાએ બોર્ડ બેનર્સ ગોઠવવાનું આયોજન છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ ચાચર ચોકમાં શરૂ કરવામાં આવેલું છે. તાવ, શરદી, ઉધરસવાળા દર્દીઓ તાત્કાલિક ત્યાં સારવાર મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિર પરિસરની સઘન સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવેલી છે. મંદિર પરિસરમાં વારેઘડીએ સ્પ્રેડ કરવામાં આવે છે. સાહેબ, યાત્રાળુઓને કોઈ માસ્કની સુવિધા પૂરી પાડવામાં આવશે કે કેમ? યાત્રાળુઓ માટે માસ્કની સુવિધા નથી, પણ અમારા સિક્યોરિટી જે જવાનો છે, જે સતત યાત્રાળુઓના સંપર્કમાં રહે છે, તેઓને માસ્ક આપવામાં આવે છે. અને જે રીતે આપણા દેશના બીજા મોટા મંદિરોમાં બંધ કરવામાં આવે દર્શન, એ પ્રકારનું કોઈ આપણે સૂચના છે કે કેમ? હાલમાં જાણવા મળ્યા મુજબ મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર બંધ કરવામાં આવ્યું છે દર્શનાર્થીઓ માટે. તે જ રીતે અન્ય મંદિરોમાં પણ હિલચાલ ચાલી રહી છે. આ સંજોગોમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અગમચેતીના ભાગરૂપે સિંગલ લાઇનમાં યાત્રિકો ભીડભાડ ન કરે તેવી રીતે દર્શન કરવા આવે તેવી અપીલ પણ કરવામાં આવે છે, અને તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે. અરવિંદ અગ્રવાલ, GTV ન્યૂઝ, અંબાજી.